Hello student, today we start next lecture of unit 4. Today we start fourth method to find the particular integral. Ready? આપણે જે special method હતા તેમાં આપણે fourth method અને last method આપણે જોઈએ કે particular integral કેવી રીતે find થાય. કે f dy is equal to x તમને આવું equation આપેલું હોય when x is equal to e raised to ax into v. આ પ્રકારનું કંઈક તમને x બરાબર આપ્યું છે, v શું હશે તો કે ફંક્શન ઓફ x હશે. રેડી? તો આની મદદથી તમારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવાનું છે. રેડી? હવે એ કઈ મેથડ છે? એ મેથડનો એક તમને આખે આખો થિયરમ જ આપેલો. રેડી? એ થિયરમ પણ તમારે પ્રૂવ કરવાનો છે અને એ જે થિયરમ પ્રૂવ કરશો એ જ આપણી શું હશે નેક્સ્ટ મેથડ છે. રેડી? એના માટે તો પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કઈ રીતે એનાથી ફાઇન્ડ થશે જ્યારે એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ વી આપેલું હોય ત્યારે. અને જે આ થિયરમ રહ્યો એ મોસ્ટ આઈએમપી થિયરમ છે ફોર 5 માર્ક. રેડી? જોઈએ એ થિયરમ અને જે થિયરમમાં આપણે પ્રૂવ કરશું એ જ આપણી શું એ મેથડ છે. રેડી? જોઈએ થિયરમનું સ્ટેટમેન્ટ કે ઇફ એફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇઝ અ ગિવન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એન્ડ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ વી. એક્સ બરાબર તમને શું આપ્યું હોય તો કે ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ વી આવું આપેલું છે. રેડી? એફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇક્વેશન છે અને એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ વી. ધેન તો શું થશે તો કે 1/fg ઇન્ટુ ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ વી, કેમ કે આપણે એક્સની જગ્યાએ પુટ કર્યું, ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ 1/fg પ્લસ એ ઇન્ટુ વી, વેર વી ઇઝ અ ફંક્શન ઓફ એક્સ. વેર વી ઇઝ અ ફંક્શન ઓફ એક્સ મીન્સ કે તમને કેપિટલ એક્સ ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ વી આપેલું હોય તો તમારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરો. મીન્સ કે 1/fg ઇન્ટુ એક્સ, તો કે 1/fg ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ વી એના બરાબર તમે શું લખી શકશો તો કે ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ 1/fg પ્લસ એ ઇન્ટુ વી. મીન્સ કે જે તમને fg માં જ્યાં g હશે એમાં શું કરી દેવાનું, પ્લસ એ, જે અહીંયા એ તમને આપ્યું હોય પ્લસ એ કરીને તમારે અહીંયા એફડી પ્લસ એ બનશે ઇન્ટુ વી, વેર વે ઇઝ એ ફંક્શન ઓફ એક્સ. હવે અહીંયા વી આવી ગયો. રેડી? પછી તમારે શું કરવાનું રહેશે તો કે ઇ રેસ ટુ એક્સને આગળ લઈ લ્યો અને ડીની બાજુમાં શું પ્લસ એ પુટ કરવાની છે. મીન્સ કે ડી પ્લસ એ થઈ જશે, એફડીમાં આવી છે, જ્યાં એફડીના ફોર્મમાં છે એમાં આવી જશે, એફડી પ્લસ એના ફોર્મમાં આખા આખો આવી જશે. રેડી? નેક્સ્ટ શું કરવાનું કે વી એ પછી હશે ફંક્શન ઓફ એક્સ હશે. રેડી? હવે એના કેવી રીતે તો ફાઇન કરશો તો કે આગળની જે આપણે મેથડ ફાઇન કરી પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કરવાની, રેડી, એના ઉપયોગથી જ નેક્સ્ટ સ્ટેપ આગળ તમે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કરી શકતા હશો. રેડી? આ તો સ્ટેટમેન્ટ કે શું કે આવું તમને આપેલું છે. રેડી? તો આવું તમારે પ્રૂવ કરવાનું છે અને આજ આપણી શું એ મેથડ છે. રેડી? જોઈએ આપણે એનું પ્રૂફ. તો કે લેટ એફ ડી વાય ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ વી ઇઝ અ ગિવન ઇક્વેશન. આવું તમને આપ્યું કેમ કે અહીંયા એક્સ અને એક્સ બરાબર તમને આવું આપ્યું હતું ઇઝ અ ગિવન ઇક્વેશન. નાવ સપોઝ આપણે સપોઝ કરીએ કે 1/fg પ્લસ એ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ યુ. આવું મેં સપોઝ કર્યું કેમ કે મને ખબર કે આવું મારે સાબિત કરવાનું છે તો આના બરાબર હું કંઈક આવું સપોઝ કરી આવું કે 1/fg પ્લસ એ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ યુ મેં આવું સપોઝ કર્યું. નેક્સ્ટ શું કરું તો કે એફડી પ્લસ એ વડે બંને બાજુ ઓપરેટ કરું. રેડી? તો કે એફડી પ્લસ એ ઇન્ટુ 1/fg પ્લસ એ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ એફડી પ્લસ એ ઇન્ટુ યુ. નેક્સ્ટ શું થશે તો કે આ બાજુ શું વધશે, ઓનલી વી ઇઝ ઇક્વલ ટુ એફડી પ્લસ એ ઇન્ટુ યુ. રેડી? મીન્સ કે એફડી પ્લસ એ ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ ટુ વી લખી શકો. ક્લિયર? નેક્સ્ટ ટુ વી નો દેટ કે આપણે જાણીએ કે એફડી હોય તે આપણું ઇક્વેશન એફડી વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ, એમાં એફડી શું હોય તો કે ડી રેસ ટુ એન પ્લસ પી વન ઇન્ટુ ડી રેસ ટુ એન માઇનસ વન પ્લસ પી ટુ ઇન્ટુ ડી રેસ ટુ એન માઇનસ ટુ પ્લસ એન સો વન પી એન. આવું તમારું હોય એફડી અને ઇક્વેશન નંબર વન દઈ દો. નેક્સ્ટ ટુ તો કે નાવ ડિફરન્શિએટિંગ ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ 1/fg પ્લસ એ ઇન્ટુ વી. મીન્સ કે આનું તમારે ડેરિવેટિવ ફાઇન્ડ કરવાના છે જુદા જુદા, ફર્સ્ટ ડેરિવેટિવ, સેકન્ડ ડેરિવેટિવ, થર્ડ ડેરિવેટિવ. રેડી? જોઈએ આપણે પહેલાં ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ. મીન્સ કે ડી ઇન્ટુ ઇ રેસ ટુ એ એક્સ ઇન્ટુ યુ, કેમ કે જો 1/fg પ્લસ એ ઇન્ટુ વી બરાબર તમે શું મૂકી શકો તો કે 1/fg પ્લસ એ ઇન્ટુ વી ઇઝ ઇક્વલ ટુ યુ મૂકી દો. મીન્સ કે અહીં મેં મૂકી દીધું ડાયરેક. રેડી? મીન્સ કે આને આખા બરાબર શું લીધું મેં, યુ. મીન્સ કે ફર્સ્ટ ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ તો શું ડી ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ યુ ઇઝ ઇક્વલ ટુ ઓકે ઇ રેસ ટુ એક્સ એઝ ઇટ ઇઝ યુનું શું થાય ડીયુ પ્લસ ઇ રેસ ટુ એક્સનું ઓકે ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ એ આવું થશે એનું ડેરિવેટિવ પ્લસ યુ અલા એન યુ એઝ ઇટ ઇઝ. રેડી? ઇન્ટુ યુ એઝ ઇટ ઇઝ. નેક્સ્ટ શું કરશું હજુ હજુ આમાંથી તો કે આ બંનેમાં કોમન શું નીકળે, ઇ રેસ ટુ એક્સ કોમન નીકળે અને યુ કોમન નીકળે. રેડી? તો શું કરશું તો કે ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટમાં ડી પ્લસ એ ઇન્ટુ યુ. હવે ઇ રેસ ટુ એક્સ અને યુ શું કર્યું, કોમન કહેજો, ઇ રેસ ટુ એક્સને મેં આગળ લખું, યુને મેં પાછળ લખો અને ઇક્વેશન નંબર ટુ દઈ દઈએ. નેક્સ્ટ ટુ સેકન્ડ ડેરિવેટિવ ફાઇન કરીએ તો કે ડી સ્ક્વેર ઇન્ટુ બ્રેકેટમાં ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ યુ તો ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ બ્રેકેટમાં ડી ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ યુ બ્રેકેટ ઓવર. આવું તમે લખી શકો. રેડી? હવે આપણે જાણીએ કે એનું ફર્સ્ટ ડેરિવેટિવ શું થઈ, આપણે અહીંયા ફાઇન કરી લીધું. મીન્સ કે આની જગ્યાએ તમે આ પુટ કરી શકો. રેડી? તો કે ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ બ્રેકેટમાં ઇ રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટમાં ડી પ્લસ એ ઇન્ટુ યુ. નેક્સ્ટ શું કરશું વડે એને ડેરિવેટિવ ફાઇન કરી તો કે ઇ રેસ ટુ એક્સનું ડેરિવેટિવ શું થશે તો કે એ ઇન્ટુ
e raised to x and e raised to x and e raised to x and ax into the m is a into e raised to x into bracket ma g plus a into u as it is plus e raised to x as it is g plus a into u no derivative shu thase to kene d de dio d into g plus a into u ready next shu karshu okay is equal to a into e raised to x into g plus a into u as it is plus e raised to x as it is and so d ni andar multiply ma this ma d square plus da into u ready next shu karshu amati common shu nikira banne madhyo din ओके ई रेस टू एक्स ने यू कॉमन निकले मींस के ई रेस टू एक्स ने આગળ લખો ને યુ ને પાછળ લખો વત્તુ શું હશે અહીંયા જો ડી સ્ક્વેર વધે પ્લસ ડી એ વધે રાઈટ અહીંયા શું વધે એ મલ્ટીપ્લાય માં જશે ડી પ્લસ અહીંયા તો કે ડી એ પ્લસ એ સ્ક્વેર મીન્સ કે ડી એ 2 ટાઈમ્સ છે રાઈટ તો શું આવશે ડી સ્ક્વેર પ્લસ 2 ડી એ પ્લસ એ સ્ક્વેર આવું આટલું વત્તુ હશે રાઈટ મીન્સ કે ઈ રેસ ટુ એક્સ ઇન્ટુ બ્રેકેટ માં ડી સ્ક્વેર પ્લસ 2 ડી એ પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ યુ અને જે તમે શું લખી શકો ડી પ્લસ એ નો સ્ક્વેર લખી શકો હોલ સ્ક્વેર રાઈટ મીન્સ કે d square into e raised to x into u is equal to e raised to x into bracket my d plus a raised to 2 into u means d plus a no whole square into u ready and equation number 3 they give similarly tame n times differentiating karo ready to tumne kevu maltu hase to d raised to n into e raised to x into u is equal to tumne shu malse okay e raised to x plus d plus a raised to n into u and equation number 4 they give equation 4 इक्वेशन 3 અને ઇક્વેશન 2 ને ઇક્વેશન 1 ની અંદર આપણે પુટ કરશું રેડી એ ઇક્વેશન 1 શું છે આપણું તો કે ઇક્વેશન 1 આવું છે કે fg is equal to d raised to n plus p1 રેડી d raised to n minus 1 and so on pn હવે આ ઇક્વેશન નું e raised to ax into u વડે મલ્ટીપ્લાય કરું તો એ કેવું બનતું હશે તો તમને આવું ઇક્વેશન મળતું હશે તો કે fg into e raised to x into u મળ u વડે મલ્ટીપ્લાય કરે કે fg ને શું આવે d raised to n into e raised to x into u plus p1 into d raised to n minus 1 into e raised to x into u plus n so on plus pn into e raised to x into u how to how do you આપણે શું કીધું કે now using the equation 4 3 2 in equation number 1 means કે equation 1 ની અંદર આપણે નો ઉપયોગ કરશું પુટ કરીને કે જો જો d raised to n into e raised to x into u બરાબર તમે શું લખી કે જો equation number 4 પ્રમાણે તો કે આવું આવે રેડી મીન્સ કે જગ્યાએ શું આવશે તો કે e raised to x into bracket માં d plus a raised to n into u plus p1 as it is d raised to n minus 1 into e raised to x into u ની જગ્યાએ તમે શું લખી શકો તો કે e raised to ax bracket માં d plus a raised to n minus 1 into u plus and so on pn into e raised to x into u as it is ખબર પડી ગઈ શું કર્યું કેમ કે આપણે જો ડેરિવેટિવ ફાઇન્ડ કરા n ટાઈમ્સ એનું ડિફરન્શિએટિંગ કર્યું તો તમને આવું મળતું n minus 1 વખત કરો તો આવું મળે n minus 2 વખત કરો તો g આવતું એ આવે રેડી ફર્સ્ટ ટાઈમ કર્યું તો તમને ખબર હતી શું મળ્યું તો ક્લિયર મીન્સ કે એનો ઉપયોગ કર્યો કે નો ઇક્વેશન નંબર 4 3 2 નો ઉપયોગ કરીને તમને આવું કંઈક મળે રેડી નેક્સ્ટ તો કે એમાંથી કોમન શું નીકળે તો કે e raised to x અને u કોમન નીકળે તો બ્રેકેટમાં વત્તુ શું હશે તો કે g plus a raised to n plus p1 into d plus a raised to n minus 1 plus n so on pn રેડી મીન્સ કે આખે આખામાં શું કોમન કહેજો e raised to x અને u કોમન કહેજો તો વધે શું તમારે આટલું ભાગ વત્તો હોય અમારે રેડી નેક્સ્ટ તો આની જગ્યાએ તમે શું લખી શકો તો આની જગ્યાએ તમે આવું લખી શકો fd plus a કેમ કે જો fd હોય તો એની બરાબર શું આવતું d raised to n plus p1 into d raised to n minus 1 plus p2 into d raised to n minus 2 and so on pn આ શું એ g plus a ના ફોર્મમાં મીન્સ કે g plus a raised to n plus p1 into d plus a raised to n minus 1 plus and so on pn તો આની જગ્યાએ તમે fd plus a લખી શકો રાઈટ મીન્સ કે આ બાજુ શું હતું આપણું લેફ્ટ હેન્ડ સાઈડ તો કે fd into e raised to x into u હતું is equal to શું આવે e raised to x into fd plus a into u આવ્યું નેક્સ્ટ તો કે fd into e raised to x into u as it is e raised to x as it is and જગ્યાએ તમે શું લખી શકો fd plus a into u is equal to તો કે v આપણે શરૂઆતમાં જ લઈ આવી રેડી કે fd plus a into u is equal to v આવે નેક્સ્ટ શું કરશું ઓપરેટિંગ 1 upon fd બોથ સાઈડ બંને બાજુ 1 upon fd વડે ઓપરેટ કરી તો શું આવશે 1 upon fd into e raised to x into u is equal to 1 upon fd into e raised to x into v આ બાજુ શું વધશે નેક્સ્ટ e raised to x into u વધે is equal to 1 upon fd into e raised to x into v as it is નેક્સ્ટ તમે u ની જગ્યાએ શું પુટ કરી શકો તો કે 1 upon fd plus a into v પુટ કરી શકો તો કે e raised to x into 1 upon fd plus a into v is equal to 1 upon fd into e raised to x into v as it is જો જો જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું કે 1 upon fd into e raised to x into v આપ્યું હોય is equal to શું થાય તો કે e raised to x into 1 upon fd plus a into v રાઈટ મીન્સ કે તમને આવું કીધું હતું ને કે 1 upon fd into e raised to x into v is equal to તમારે આવું સાબિત કરાઈ આવવાનું હતું કે e raised to x into 1 upon fd plus a into v થઈ ગયું સાબિત ક્લિયર મોસ્ટ ટાઈમ પી થિયરમ છે અને આ શું થઈ ગઈ આપણી નેક્સ્ટ મેથડ ફોર ફાઇન્ડ ધ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ નેક્સ્ટ ટુ એક્ઝામ્પલ સોલ્વ d સ્ક્વેર પ્લસ 3d પ્લસ 2 ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેસ્ટ ટુ 2x ઇન્ટુ sin x આવું તમને આપેલું છે ઇક્વેશન રાઈટ જોઈએ આપણે સોલ્યુશન ફાઇન્ડ કરીએ કમ્પ્લીટ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું મીન્સ કે cf પ્લસ pi આપણે ફાઇન્ડ કરીએ
ઓકે ઓક્ઝિલરી ઇક્વેશન શું મળશે તમને, ડી સ્ક્વેર પ્લસ થ્રી ડી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો. અને બે ફેક્ટર મળે તો કે યસ કે આ ડી પ્લસ વન અને ડી પ્લસ ટુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો, મીન્સ કે ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન, ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ, મીન્સ કે એમ વન ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને એમ ટુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટુ, રૂટ આર રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ. તો કમ્પ્લિમેન્ટરી ફંક્શન તમને શું મળશે, તો કે સી એફ ઇઝ ઇક્વલ ટુ સી વન ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી ટુ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ટુ એક્સ. આટલું મળ્યું તમને. નેક્સ્ટ ટુ પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કરી તો કે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડી સ્ક્વેર પ્લસ થ્રી ડી પ્લસ ટુ, આ એ તમારો એફ ડી છે, રેડી, ઇન્ટુ એક્સ શું એ, ઓકે ઇ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. આપણી મેથડ જ છે, જે આ ફોર્થ મેથડ છે. કરશું શું, તો કે ઇ રેસ ટુ ટુ એક્સને આગળ લખી લખવાનું અને શું ડી પ્લસ શું કરી દેવાનું, ટુ. અહીંયા પણ ડી પ્લસ ટુ થશે, રેડી, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ વન અપોન ડી પ્લસ ટુ નો સ્ક્વેર પ્લસ થ્રી ઇન્ટુ ડી પ્લસ ટુ પ્લસ ટુ ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, તો કે ઇ રેસ ટુ ટુ એક્સ એજ ઇટ ઇઝ, અને સાદુરૂપ આપી દો, વન અપોન ડી પ્લસ ટુ નો સ્ક્વેર શું થાય, તો કે ડી સ્ક્વેર પ્લસ ફોર ડી પ્લસ ફોર પ્લસ, અને મલ્ટીપ્લાયમાં દઈ દો થ્રી ડી પ્લસ સિક્સ પ્લસ ટુ ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, ઇ રેસ ટુ ટુ એક્સ એજ ઇટ ઇઝ, અને સાદુરૂપ આપવા દી, તો કે વન અપોન એ ડી સ્ક્વેર પછી અહીંયા ફોર ડી પ્લસ સેવન ડી, ફોર ડી પ્લસ થ્રી ડી મીન્સ કે સેવન ડી થશે, ફોર પ્લસ સિક્સ પ્લસ ટુ મીન્સ કે ટ્વેલ્વ થશે ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, હવે તો કે ઇ રેસ ટુ ટુ એક્સ આગળ લીધા, ડી પ્લસ એ કરી નાખો પછી આવું વધે. હવે નેક્સ્ટ શું કરશું, તો કે હવે આનું જે ભાગથી બનતું હોય એ રેડી શું થશે સોલ્યુશન, તો કે જો સાઇન એક્સ છે કઈ મેથડ થઈ, તો કે સેકન્ડ મેથડ ટુ ફાઇન પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ કરવાની છે, એમાં શું આવશે, તો કે ડી સ્ક્વેરની જગ્યાએ તમે માઇનસ એ સ્ક્વેર પુટ કરવાની, એ શું એ વન, તો કે ઇ રેસ ટુ ટુ એક્સ એઝ ઇટ ઇઝ વન અપોન અહીંયા ડી સ્ક્વેરની જગ્યાએ માઇનસ વન મૂકો, શું આવશે, માઇનસ વન પ્લસ સેવન ડી પ્લસ ટ્વેલ્વ ઇન્ટુ સાઇન એક્સ, કેમ કે ડી સ્ક્વેરની જગ્યાએ એ સ્ક્વેર પુટ કરો, કેવો માઇનસ એ શું એ વન, વન નો સ્ક્વેર વન, અને માઇનસ વન આવશે, રેડી, અને સાદુરૂપ આપો શું આવે, સેવન ડી પ્લસ ઇલેવન થશે, તો કે ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ વન અપોન સેવન ડી પ્લસ ઇલેવન ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, તો કે આનું બતકારણી વડે મલ્ટીપ્લાય કરો, તો કે ઇ રેસ ટુ ટુ એક્સ એઝ ઇટ ઇઝ, અહીં શું આવશે આનું બતકારણી, સેવન ડી માઇનસ ઇલેવન ઇન અપોન સેવન ડી પ્લસ ઇલેવન ઇન્ટુ સેવન ડી માઇનસ ઇલેવન ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, તો કે ઇ રેસ ટુ ટુ એક્સ એઝ ઇટ ઇઝ બ્રેકેટમાં સેવન ડી માઇનસ ઇલેવન એઝ ઇટ ઇઝ અપોન, અને શું થઈ જશે સદરૂપ આપો, તો કે ફોર્ટી નાઇન ડી સ્ક્વેર માઇનસ વન ટુ વન ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું, વરી તો કે ડી સ્ક્વેરની જગ્યાએ માઇનસ એ સ્ક્વેર પુટ કરી દો, એ શું એ વન, મીન્સ કે માઇનસ વન આવશે, મીન્સ કે માઇનસ ફોર્ટી નાઇન થાય, તો કે ઇ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ સેવન ડી માઇનસ ઇલેવન અપોન માઇનસ ફોર્ટી નાઇન માઇનસ વન ટુ વન ઇન્ટુ સાઇન એક્સ, અને સદરૂપ આપો કેટલા આવશે, તો કે વન સેવન ઝીરો, પણ કેવા માઇનસ, મીન્સ કે ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ ટુ એક્સ અપોન માઇનસ વન સેવન ઝીરો ઇન્ટુ બ્રેકેટમાં, અને મલ્ટીપ્લાયમાં દીધું શું આવશે, સેવન ડી સાઇન એક્સ માઇનસ ઇલેવન સાઇન એક્સ. નેક્સ્ટ ટુ, તો કે સાઇન એક્સનું ડેરિવેટિવ શું થશે, કેમ કે ડી છે, મીન્સ કે ડી ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી, બરાબર શું આવે, ડી બાય ડી એક્સ, મીન્સ કે સાઇન એક્સનું ડેરિવેટિવ કોસ એક્સ, રેડી. આગળ શું હોય, તો કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઇ રેસ ટુ ટુ એક્સ અપોન વન સેવન ઝીરો ઇન્ટુ બ્રેકેટમાં સેવન કોસ એક્સ માઇનસ ઇલેવન સાઇન એક્સ, રેડી. આ શું થઈ ગયું તમારું પીએ, અને કમ્પ્લીટ સોલ્યુશન શું થશે, તો કે વાય ઇઝ ઇક્વલ સી એફ પ્લસ પીઆઈ. સી એફ શું હોય, તો કે સી વન ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી ટુ ઇન્ટુ ઇ રેસ ટુ માઇનસ ટુ એક્સ, અને પીઆઈ શું આવ્યું, માઇનસ ઇ રેસ ટુ ટુ એક્સ અપોન વન સેવન ઝીરો બ્રેકેટમાં સેવન કોસ એક્સ માઇનસ ઇલેવન સાઇન એક્સ. ક્લિયર એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ, કે ડી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ વન ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇ રેસ ટુ થ્રી એક્સ. આવું તમને આપેલું છે. જોઈએ ઓક્ઝિલરી ઇક્વેશન શું થશે આનું, તો કે ડી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ વન ઇઝ ઇક્વલ ટુ ઝીરો થાય, અને ફેક્ટર શું મળે, તો કે ડી માઇનસ વન નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ઝીરો, મીન્સ કે ડી માઇનસ વન ઇન્ટુ ડી માઇનસ વન, મીન્સ ડી ઇઝ ઇક્વલ ટુ વન એન્ડ ડી ઇઝ ઇક્વલ ટુ વન, મીન્સ કે ટુ રૂટ ક્યાં મળે તમને, એમ વન ઇઝ ઇક્વલ ટુ એમ ટુ ઇઝ ઇક્વલ ટુ વન, બે રૂટ કહેવાય રિયલ એન્ડ ઇક્વલ, રેડી. તો શું આવશે કમ્પ્લિમેન્ટરી ફંક્શન, તો કે સી એફ ઇઝ ઇક્વલ ટુ સી વન એક્સ પ્લસ સી ટુ ઇન્ટુ ઇ રેસ ટુ એક્સ, રેડી. નાવ ટુ પી આઈ, તો કે વન અપોન એફ ડી, એફ ડી શું હોય, ડી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ વન, મીન્સ કે વન અપોન ડી સ્ક્વેર માઇનસ ટુ ડી પ્લસ વન ઇન્ટુ એક્સ શું હોય કેપિટલ, તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઇ રેસ ટુ થ્રી એક્સ. નેક્સ્ટ શું કરશું, ઇ રેસ ટુ થ્રી એક્સ ને આગળ લખો, ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ થ્રી એક્સ ઇન્ટુ બ્રેક વન અપોન બ્રેકેટમાં શું આવશે, ડી પ્લસ એ, એ શું હોય થ્રી, મીન્સ કે ડી પ્લસ થ્રી નો સ્ક્વેર માઇનસ ટુ ઇન્ટુ ડી પ્લસ થ્રી પ્લસ વન ઇન્ટુ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ શું કરશું, તો કે સાદુરૂપ આપો, તો ઇ રેસ ટુ થ્રી એક્સ એઝ ઇટ ઇઝ વન અપોન શું થશે એનો, ડી પ્લસ થ્રી નો સ્ક્વેર, તો કે ડી સ્ક્વેર પ્લસ સિક્સ ડી પ્લસ નાઇન માઇનસ ટુ ડી માઇનસ સિક્સ પ્લસ વન એઝ ઇટ ઇઝ ઇન્ટુ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ શું કરશું, તો કે ડી સ્ક્વેર એઝ ઇટ ઇઝ સિક્સ ડી માઇનસ ટુ ડી, મીન્સ કે ફોર ડી આવશે પ્લસ નાઇન પ્લસ વન, મીન્સ અને માઇનસ સિક્સ, મીન્સ કે ટેન માઇનસ સિક્સ કેટલા આવે, પ્લસ ફોર ઇન્ટુ એક્સ સ્ક્વેર, રેડી. મીન્સ કે શું થશે નેક્સ્ટ ટુ, તો કે ઇ એસ ટુ થ્રી એક્સ ઇન્ટુ વન અપોન ડી સ્ક્વેર પ્લસ ફોર ડી પ્લસ ફોર ઇન્ટુ એક્સ સ્ક્વેર છે, અને જગ્યાએ તમે શું લખી શકો, ડી પ્લસ ટુ નો સ્ક્વેર લખી શકો, રેડી. ઓકે ઇઝ ઇક્વલ ટુ ઇ રેસ ટુ થ્રી એક્સ ઇન્ટુ વન અપોન ડી પ્લસ ટુ નો સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. હવે આ કઈ મેથડ થઈ ગઈ છે, અહીંયા એક્સ સ્ક્વેર આવ્યો, મીન્સ કે આપણી થર્ડ મેથડ, કે એક્સ ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એમ હોય ત્યારે શું કરવાની જોઈએ, રેડી. હવે જોઈએ એના માટે કઈ રીતે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કરી, ખબર કે હું કોન્સ્ટન્ટ ને પહેલા બહાર કાઢવાનો, રેડી. શું કરશું, તો કે ઇ રેસ ટુ થ્રી એક્સ એઝ ઇટ ઇઝ વન અપોન અહીં શું આવે ટુ છે,
બહાર નીકળે એટલે કેટલા થશે? ફોર, કેમ કે ઉપર સ્ક્વેર એટલે કોન્સ્ટન્ટ 12 એલિમેન્ટ્સ, કેમ કે 4 આવશે, બ્રેકેટમાં શું વધશે? 1 + d/2 નો સ્ક્વેર ઇન્ટુ એક્સ સ્ક્વેર. કેમ કે જો અહીંયા 2 બાર કાઢો રેડી, પણ અહીંયા શું ઉપર સ્ક્વેર મીન્સ કે 2 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 4. અહીંયા તો તમારે d/2 જ થશે રેડી, મીન્સ કે આ વયું. હવે નેક્સ્ટ શું કરશું? તો કે 1 + d/2 ને ઉપર જવા દઉં, તો કે ઇઝ ઇક્વલ ટુ e^3x/4 ઇન્ટુ 1 + d/2 ઇન્ટુ એક્સ સ્ક્વેર. નેક્સ્ટ તો આની જગ્યાએ તો કે બાયનોમિયલ એક્સપાન્શન પુટ કરી દો, શું આવશે? તો કે ઇઝ ઇક્વલ ટુ e^3x/4 ઇન્ટુ બ્રેકેટમાં 1 - 2 ઇન્ટુ dy. d શું હે? d/2 હે આપણો, d શું હે? d/2 હે રેડી, મીન્સ કે -2 ઇન્ટુ d/2 પ્લસ 3 ઇન્ટુ d² હોય તો d/2 નો સ્ક્વેર શું થાય? d² / 4 ઇન્ટુ એક્સ સ્ક્વેર. કેમ કે અહીંયા જો એક્સ સ્ક્વેર છે, મીન્સ કે અહીંયા સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ આવે ત્યાં લઈ જ આપણે લીધું, આગળનું સ્ટેપ હું લેતો જ નથી, કેમ કે બધું શું થઈ જતું હોય? 0 થઈ જતું હોય રેડી, મીન્સ કે અહીંયા લઈ જ આપણે એક્સપાન્શન લીધું d² લગી. નેક્સ્ટ શું કરશું? તો કે એક્સ સ્ક્વેરને અંદર દઈ દો, તો કે e^3x/4 ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર, અહીં 2 કેન્સલ થઈ જાય, વધે શું? -d ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર પ્લસ 3/4 ઇન્ટુ d² છે ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર આવી ગયું. નેક્સ્ટ શું કરશો? એનું સાદરૂપ આપો, તો કે ઇઝ ઇક્વલ ટુ e^3x/4 એઝ ઇટ ઇઝ, અહીં એક્સ સ્ક્વેર એઝ ઇટ રહેશે, અને શું થશે ડેરિવેટિવ એક્સ સ્ક્વેરનું ફર્સ્ટ ટાઈમ? તો કે -2x પ્લસ 3/4 એઝ ઇટ ઇઝ. આનું તો કે એક્સ સ્ક્વેરનું 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરો, ફર્સ્ટ ટાઈમ કરો તો 2x, સેકન્ડ ટાઈમ કરો તો 2, મીન્સ કે અહીં 2 આવશે. નેક્સ્ટ 2, તો કે 4 ને 2 વડે ડિવાઈડ કરી શકો રેડી. નેક્સ્ટ શું કરશું? તો કે pi ઇઝ ઇક્વલ ટુ e^3x/4 ઇન્ટુ બ્રેકેટમાં એક્સ સ્ક્વેર -2x પ્લસ 3/2, આટલું તમારું શું મળે? પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ મળે. તો કમ્પ્લીટ સોલ્યુશન શું થશે? તો કે y ઇઝ ઇક્વલ ટુ cf, cf શું હોય? c1x પ્લસ c2 ઇન્ટુ e^x પ્લસ pi શું આવ્યું? e^3x/4 બ્રેકેટમાં એક્સ સ્ક્વેર -2x પ્લસ 3/2. ક્લિયર આવી ગયું આ કમ્પ્લીટ સોલ્યુશન રેડી. નેક્સ્ટ શું કરશું? નેક્સ્ટ 2 એક્ઝામ્પલ, કે ફાઇન્ડ ધ પીઆઈ, ઓનલી પીઆઈ ફાઇન્ડ કરવાનું. કેમ? તો કે d² - 2d + 1 ઇન્ટુ વાય ઇઝ ઇક્વલ ટુ x² - 2x ઇન્ટુ સાઇન એક્સ, આવું તમને આપેલું છે. જોઈએ એનું પીઆઈ. તો કે પીઆઈ ઇઝ ઇક્વલ 1/fd, એફડી શું હોય? d² - 2d + 1 મૂકું ઇન્ટુ એક્સ શું હોય કેપિટલ? તો કે એક્સ ઇન્ટુ e^x ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું? e^x ને આગળ લખો, મીન્સ કે d + a થઈ જાય. એ શું હોય? 1, મીન્સ કે e^x ઇન્ટુ 1/d + 1 નો સ્ક્વેર -2 ઇન્ટુ d + 1 પ્લસ 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ શું કરશું? e^x એઝ ઇટ ઇઝ 1/, અને સાદરૂપ આપો, d² + 2d + 1 -2d - 2 + 1 ઇન્ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ. નેક્સ્ટ e^x એઝ ઇટ ઇઝ, જો જોઈએ 2d + 2d - 2d કેન્સલ, +1 + 1 + 2, અહીં -2 એ +2 - 2 કેન્સલ, વધશે શું? 1/d² ઇન્ટુ એક્સ સાઇન એક્સ. નેક્સ્ટ 2, તો કે e^x એઝ ઇટ ઇઝ 1/d² ને, હવે આનું મારે પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ ફાઇન કર્યું કઈ મેથડ? શરૂઆતમાં હતું આપણે કે 1/d ઇન્ટુ એક્સ હોય, શું આવે? ઇન્ટિગ્રેશન એક્સ dx. ને શું હોય? 1/d² તો આમ લખી શકું, 1/d ઇન્ટુ બ્રેકેટમાં 1/d ઇન્ટુ એક્સ સાઇન એક્સ રેડી, મીન્સ કે આનું શું થશે? ઇન્ટિગ્રેશન. તો કે e^x એઝ ઇટ ઇઝ 1/d એઝ ઇટ ઇઝ, અને શું થાય? ઇન્ટિગ્રેશન એક્સ ઇન્ટુ સાઇન એક્સ dx. અને ઇન્ટિગ્રેશન કઈ રીતે કરશું? ઇન્ટિગ્રેશન બાય પાસની મદદ તમે ઇન્ટિગ્રેશન કરો એટલે આવતું કેવું હોય છે? તો કે e^x ઇન્ટુ 1/fd ઇન્ટુ બ્રેકેટમાં -x કોસ એક્સ પ્લસ સાઇન એક્સ, આવું આવતું હશે. વળી પાછું શું થશે આનું ઇન્ટિગ્રેશન? કેમ કે 1/d છે, તો કે e^x એઝ ઇટ ઇઝ ઇન્ટિગ્રેશન બ્રેકેટમાં -x કોસ એક્સ પ્લસ સાઇન એક્સ નું સાઇન એક્સ ઇન્ટુ dx. નેક્સ્ટ શું કરશું? તો કે આનું શું કરશું? ઇન્ટિગ્રેશન બાય પાસની મદદથી ઇન્ટિગ્રેશન કરશું, અને સાઇન એક્સ નું જે ઇન્ટિગ્રેશન થતું હોય છે આપણે એને ઇન્ટિગ્રેશન કરી નાખશું રેડી. e^x એઝ ઇટ ઇઝ, આનું શું થશે? -x કોસ એક્સ નું ઇન્ટિગ્રેશન, ઇન્ટિગ્રેશન બાય પાસની મદદથી, તો કે -x સાઇન એક્સ અને -cos x થશે, જ્યારે સાઇન એક્સ નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે -cos x સોરી. નેક્સ્ટ 2 નું સાદરૂપ આપી દઈએ, શું આવશે? તો કે pi ઇઝ ઇક્વલ e^x એઝ ઇઝ એઝ ઇટ ઇઝ -x સાઇન એક્સ, અને 2 ની ઓનલી -x સાઇન એક્સ જ આવશે, 2 આવશે -cos x -cos x, મીન્સ કે 2 ટાઈમ્સ cos x થશે -2 cos x રેડી. આ શું થઈ ગયું તમારું પર્ટિક્યુલર ઇન્ટિગ્રલ? અહીંયા આપણે યુનિટ 4 ઓવર થાય છે રેડી. નેક્સ્ટ 2 આપણે યુનિટ 5 સ્ટાર્ટ કરશું.